મમ્મી આ સ્વામી જોડે કેમ લઈને આવી તું? સ્વામીજી ના અમૃત વચન સાંભળ, તારામાં થોડી બુદ્ધિ આવે. કાલે કેવું ગાંડા જેવું કરતો હતો. જય બાબા, પગે લાગ, ચાલ જલ્દી, નહીં તો સ્વામીજી મૌનમાં બેસી જશે. હરી 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 હરી. જય સ્વામીજી, જય સ્વામીજી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જીવનમાં જો સુખી થવું હોય તો મનની ગૂઢ શક્તિઓને જાણો, એને બહાર લાવો. મનની શક્તિઓ એટલી પાવરફુલ છે તો જાતે બહાર કેમ નથી આવતી? એને જાગૃત કરવી પડે. ઇન્દ્રિયો પર કાબૂ રાખો અને પોતાની ચિત્ત શક્તિઓને ઢંઢોળો. જાતે બહાર ના આવે એને શક્તિ કહેવાય? દીકરા, જે રીતે શરીરને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ કરવો પડે, એ જ રીતે મનની ગૂઢ શક્તિઓને ઉપયોગમાં લેવા માટે એને જાગૃત કરવી પડે. એમ સાચો માનવી કોને કહેવાય? જે આધ્યાત્મના માર્ગે ચાલે, ઇન્દ્રિયો પર જેનો કાબૂ છે, સંસ્કાર અને સભ્યતા જેના આચરણમાં છે, તે જ શ્રેષ્ઠ માનવી છે. અને જે માનવી સવારના 7 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી પોતાની બધી ઇન્દ્રિયો બંધ કરીને માત્ર ને માત્ર એના ફેમિલી મેમ્બર્સની ખુશી માટે દોડાદોડ કરે, એને શું કહેવાય? એને દિશાવિહીન માનવી કહેવાય. એને મનની વાત સાંભળવી જોઈએ. મનની વાત સાંભળે તો ફેમિલી મેમ્બર્સની વાત કોણ સાંભળે? મારો દીકરો ચોકલેટ વાય પાર્લર જવાના પૈસા માંગે તો મારે આપવાને બદલે મનની વાત સાંભળવી જોઈએ? સાવ એવું નથી બેટા. બોલે એના બોર વેચાય, ના બોલવામાં 9 ગુણ, તો કરવાનું શું? ફિલોસોફર્સ કહે છે મોટા સપના જુઓ, અને ધર્મ કહે છે ઈચ્છા દુઃખની માતા છે, તો સાચું શું? ધર્મ કહે છે સત્ય જીવન છે, જીવન કહે છે સીધી આંગળી ઘી ના નીકળે તો આંગળી ત્રાસી કરવી પડે, તો અમારે કરવાનું શું? સાવ એવું નથી બેઠા. પણ રાત્રે ઊંઘીએ ત્યારે એવું થાય કે મન કહે ને એ જ કરવું છે, પણ સવાર ઉઠીએ ત્યારે આ ઘરની જવાબદારી જોઈએ ત્યારે એવું થાય કે મગજ કહે ને એ જ કરવું છે. બંધ થા, તું અજ્ઞાની છે. અરે કોઈ બહાર કાઢો આ પ્રશ્નાર્થમાં માનવીને, બહાર કાઢો. ક્યાં ગયો તમારો ઇન્દ્રિયો પરનો કાબૂ? મારા 400 સવાલો તમને ગુસ્સો આવી ગયો, અમના સંસારનો રોજના 400 સવાલ થાય છે, કેટલા 400? અને ભણેલા ભણો, આચાર પોતાની જવાબદારી મેં છટકેલા છે, અમને પગે ના પડો. એ બહાર નીકળ તું, નહીં તો હું તને શ્રાપ આપી દઈશ. ઘર બાલીને બેઠા એના શ્રાપ ને બીક ના બતાવો. આ ધોતું છોડીને જીન્સ પહેરો એટલે ખબર પડે કેટલા વિશે શું થાય છે. અમે જવાબદારી લઈએ છીએ, તમે છટકો છો. ચલો ચલો, તમે પણ. કાલે મને થયું કે તું ધૂની થઈ ગયો છે, પણ આજ આજ મને લાગે છે કે તને કોઈ ભૂત વળગ્યું છે. આ તો લઈ જાવે કોઈ ભૂવા જોડે, મંત્રાઈ નાખ મને. ઝાડ ઉપર ઊંધો લટકાવીને નીચે મરચાની ધૂણી કરો. સોરી. મને નહીં, સ્વામીજીને કહે સોરી. ચાલ ચાલ સ્વામીજી, માફ કરી દો એને. બાળક છે. અને બાળક પરણેલું છે, મિડલ ક્લાસનું છે. માફ કરી દો. દરવાજો બંધ કરો. હમ